વેલકમ ટુ અન્સલી ફૂડ્સ ફ્રેન્ડ્સ આજે આપણે મગ બનાવીશું અને મગ આજે આપણે બે રીતે બનાવીશું એક આપણે રસાવાળા ખાટા મગ બનાવીશું અને બીજા ગુજરાતી ઘરોમાં કઢી અને ભાત સાથે સર્વ થાય છે તેવા ડ્રાય મગ બનાવીશું આ બંને પ્રકારના મગ ખૂબ જ ઝડપથી બની જાય છે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને એકદમ પૌષ્ટિક પણ છે બંને પ્રકારના મગ બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ જેટલા દેશી મગ લીધા છે એકવાર પાણીથી ધોઈને તેને સાફ કરી લઈએ લગભગ બધા જ કઠોળ આપણે સાતથી આઠ કલાક માટે પલાળી રાખવા પડે છે અને પછી જ બનાવી શકાય છે પણ જો મગને તમે અગાઉથી પલાળ્યા ના હોય તો ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો આ મગ ધોયેલું પાણી નિતારી લઈએ હવે જો તમારી પાસે સમય હોય તો મગને આ રીતે ધોઈ લીધા પછી ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો અને સમય ના હોય તો આ રીતે ડાયરેક્ટ ધોઈને તેને બાફીને પણ બનાવી શકાય છે તો અહીં મેં મગને કુકરમાં ટ્રાન્સફર કરી લીધા છે અને હવે આપણે તેમાં જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરીએ અહીં સાથે આપણે થોડા કોરા મગ પણ બનાવવાના છે એટલે બાફવા માટે પાણી જરૂરિયાત મુજબ જ લઈશું અને અહીં બાફતી વખતે જ હું તેમાં હાફ ટી સ્પૂન જેટલું મીઠું મિક્સ કરું છું મગને જો અગાઉથી પલાળી ના રાખ્યા હોય અને આ રીતે ધોઈને ડાયરેક્ટ બાફવાના હોય તો બાફતી વખતે તમારે મીડિયમ ફ્લેમ પર પાંચથી છ વિશે બોલાવી લેવાની પાંચ મિનિટ પછી કૂકરમાંથી આ રીતે એર રિલીઝ થાય એટલે હવે આપણે કૂકર ખોલીને જોઈ લઈએ મગ જો તમારે એકલા રસાવાળા બનાવવા હોય તો થોડું વધારે પાણી નાખીને ઢીલા બાફી લેવાના પણ હું અહીં આજે થોડા કોરા મગ પણ બનાવી રહી છું એટલે બાફવામાં મેં થોડું પાણી ઓછું નાખીને આ રીતે થોડા ડ્રાય બાફી લીધા છે તો સૌથી પહેલાં આપણે રસાવાળા ખાટા મગ બનાવીએ એના માટે અહીં કઢાઈમાં મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે અને સાથે હું અહીં એક ટીસ્પૂન જેટલું ઘી પણ મિક્સ કરું છું મગ થોડા લુખા છે અને ઘણીવાર વાયુ પણ કરે છે તો આ રીતે ઘી મિક્સ કરીને બનાવશો તો એનું પાચન પણ ખૂબ જ સરસ થશે વઘાર માટે અહીં મેં હાફ ટી સ્પૂન જીરું અને હાફ ટી સ્પૂન જેટલી રાઈ મિક્સ કરી છે રાઈ અને જીરું ફ્રાય થાય એટલે તેમાં બે પિંચ જેટલી હિંગ એડ કરીએ સાથે થોડું ફ્રેશ લીમડો મિક્સ કરીએ હવે સૌથી પહેલાં આપણે આદુ મરચાં અને લસણ સાંતળીશું વાટેલા આદુ મરચાં અને લસણ એ ત્રણેય વસ્તુઓ અહીં તમારે તમારા ટેસ્ટ મુજબ લઈ લેવાની જો તમે લસણ ના ખાતા હો તો અહીંયા એકલા આદુ અને મરચાં સાંતળી લેવાના મેં અહીં એક ટીસ્પૂન જેટલી આદુની પેસ્ટ મિક્સ કરી છે અને એનાથી અડધું લીલું મરચું અને લસણ લીધું છે એકાદ મિનિટ માટે તેને સાંતળી લઈએ એટલે એનો કાચો સ્વાદ પણ જતો રહેશે અને વઘારમાં તેના સ્વાદ અને સુગંધ સરસ બેસી જશે હું અહીં હાફ ટીસ્પૂન જેટલી હળદર પણ મિક્સ કરું છું વઘારમાં જ આ રીતે હળદર મિક્સ કરશો તો મગનો કલર ખૂબ જ સરસ તૈયાર થશે હવે એકવાર આ રીતે વઘાર તૈયાર થઈ જાય એટલે બાફીને રાખેલા મગ પણ મિક્સ કરીએ મગને વઘારમાં સરસ રીતે મિક્સ કરી લઈએ અહીંયા જે આપણે રસાવાળા ખાટા મગ બનાવીએ છીએ તો એમાં તમે ખટાસ માટે લીંબુ નીચો શકો છો કે પછી દહીં હોય તો દહીં પણ મિક્સ કરી શકો છો પણ હું અહીં આજે એકદમ ઓથેન્ટિક સ્ટાઇલથી મગ બનાવું છું એટલે હું આમાં છાશ મિક્સ કરીશ તો અહીં મેં એક ગ્લાસ જેટલી અમૂલની છાશ લીધી છે અને છાશમાં અહીં મેં બિલકુલ પાણી મિક્સ નથી કર્યું અહીં આપણે ખાટા મગ બનાવવાના છે એટલે દહીંની બદલે જો તમે છાશ મિક્સ કરો તો છાશમાં તમારે પાણી મિક્સ નહીં કરવાનું એનાથી મગ થોડા થીક પણ થશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ તૈયાર થશે અને એક ગ્લાસ છાસ મિક્સ કર્યા પછી મગને તમારે જેટલા પાતળા કે જાડા કરવા હોય એ પ્રમાણે તમારે થોડું પાણી પણ મિક્સ કરી દેવાનું મેં અહીં અડધો ગ્લાસ જેટલું પાણી પણ મિક્સ કર્યું છે હવે મગને આપણે મીડિયમ ફ્લેમ પર દસ મિનિટ માટે ઉકળવા દઈએ અને મગ ઉકળે ત્યાં સુધી આપણે તેમાં મસાલા પણ મિક્સ કરીએ મગને બાફતી વખતે તેમાં હાફ ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું હતું એટલે હું અહીં બીજું એક ટીસ્પૂન જેટલું મીઠું એડ કરું છું અને સાથે હું અહીં એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર મિક્સ કરું છું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું મિક્સ કરીએ અને સાથે હાફ ટીસ્પૂન જેટલા ગરમ મસાલા પણ મિક્સ કરીએ એકવાર આ રીતે મસાલા મિક્સ કર્યા પછી હવે આપણે મગને સાતથી આઠ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈએ તો રૂટિનમાં તમે રોજે સવારે દાળ ભાત બનાવતા હોવ તો દાળની જગ્યાએ આ રીતે ખાટા રસાવાળા મગ બનાવીને ભાત સાથે સર્વ કરી શકાય છે અને આ મગને તમે ગ્રીન સલાડ સાથે સર્વ કરશો તો સાથે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે સાતથી આઠ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર અહીં મેં મગને ઉકાળી લીધા છે અને મગ ખૂબ જ સરસ તૈયાર થઈ ગયા છે એનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને વઘારમાં આપણે થોડું ઘી મિક્સ કર્યું છે અને છાશથી વઘાર્યા છે એટલે એકદમ ક્રીમી પણ બન્યા છે ગેસને બંધ કરી દઈએ અને ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ કરીએ તો આ રીતે રસાવાળા ખાટા મગ બનાવીને તમે તેને રાઈસ સાથે કે પછી રોટલી પરોઠા કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો સ્વાદમાં તો એ ખૂબ જ સરસ લાગે જ છે પણ સાથે ખૂબ જ પૌષ્ટિક પણ છે આપણે તેને લસણ આદુ અને ઘી મૂકીને વઘાર્યા છે એટલે પચવામાં પણ એકદમ હલકા પડી જાય છે અને મગ એકદમ પથ્ય છે એટલે બીમાર માણસોને પણ તમે આપી શકો છો તો અહીં આપણા રસાવાળા ખાટા મગ તૈયાર છે હવે આપણે કોરા મગ બનાવીએ કઢાઈમાં અહીં મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને સાથે હું એક ટી સ્પૂન જેટલું ઘી પણ મિક્સ કરું છું હલકું ગરમ થાય એટલે તેમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું અને હાફ ટી સ્પૂન જેટલી રાઈ મિક્સ કરીએ રાઈ અને જીરું સરસ ફ્રાય થઈ ગયા છે હું તેમાં થોડો ફ્રેશ લીમડો પણ મિક્સ કરું છું કોરા મગ હું અહીં લસણ વગરના બનાવી રહી છું હું તેમાં હાફ ટી સ્પૂન આદુની પેસ્ટ અને થોડી મરચાંની પેસ્ટ મિક્સ કરું છું બે પિંચ જેટલી હિંગ મિક્સ કરીએ અને એકાદ મિનિટ માટે આ બધું જ હવે આપણે સાંતળી લઈએ આદું મરચાં સરસ રીતે સાંતળી જાય એટલે હવે તેમાં આપણે હળદર અને લાલ મરચું પણ મિક્સ કરીએ તો હું અહીં હાફ ટી સ્પૂન જેટલી હળદર અને એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું મિક્સ કરું છું હળદર અને મરચાંને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈએ તો મગનો કલર ખૂબ જ સરસ તૈયાર થશે તો આ રીતે વઘાર તૈયાર થઈ જાય એટલે હવે બાફીને રાખેલા મગ પણ મિક્સ કરીએ આ ડ્રાય મગ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ખાસ તો આ મગમાં લીંબુ અને ખાંડ મિક્સ કરવાથી એનો ટેસ્ટ પણ ખૂબ જ એનહેન્સ થાય છે હવે અહીં તમારા ટેસ્ટ મુજબ તમે મીઠું મિક્સ કરી દો મેં અહીંયા એક ટી સ્પૂન કરતાં થોડું ઓછું મીઠું મિક્સ કર્યું છે સાથે એક ટી સ્પૂન જેટલું જીરું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલા ગરમ મસાલા પણ મિક્સ કરું છું હવે આ બધા જ મસાલા મિક્સ કર્યા પછી તેમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી મિક્સ કરીએ અને આ બધા જ મસાલાને સરસ રીતે મગમાં મિક્સ કરી લઈએ મીડિયમ ફ્લેમ પર લગભગ પાંચેક મિનિટ માટે આપણે મગને ચડવા દઈએ એટલે આ બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જશે અને મગ પણ એકદમ ડ્રાય થઈ જશે છેલ્લે ખાંડ પણ મિક્સ કરું છું ખાંડ અને લીંબુના લીધે જ આ કોરામગનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે તો પ્લીઝ તેને સ્કીપ નહીં કરતા તો આ રીતે કોરા મગ બનાવીને તમે લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં પણ પેક કરીને આપી શકો છો અને પૂરી કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો ટેસ્ટમાં તે ખૂબ જ સરસ લાગે છે જરૂરથી એકવાર બનાવીને ટ્રાય કરજો ગેસને હવે બંધ કરી દઈએ અને ફ્રેશ કોથમીરથી તેને ગાર્નિશ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ બંને પ્રકારના મગ બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો અને રેસીપીને લગતા કોઈ પણ ક્વેશ્ચન કે પછી સજેશન હોય તો તે પણ નીચે પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરી શકો છો અને હા ફ્રેન્ડ્સ એક નવી રેસીપી સાથે ફરી ચોક્કસ મળીશું થેન્ક યુ